વર્ષ પહેલા અમદાવાદમાં દલીલ તથ્ય પટેલ વાળી રન જેવી ઘટના ગુરુવારે સુરતમાં પણ બની હતી. વેસુ કેનાલ રોડ પર ગતિએ દોડી રહેલી ઓડી ચાલકે દસેક વાહન ચાલકોને અડફેટમાં લઈ લેતા ગંભીર રીતે ઘવાયેલ હતા, જેમાં ત્રણને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ શ્વાનહાનિ થઈ ન હતી. ગુરુવાર રાત્રે 10:30 કલાકના સુમારે વેસુ કેનાલ આઇકોનિક રોડ પર જડી ગોયનકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી 8-10 બાઇકને અડફેટમાં લીધી હતી, જેથી બાઇક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોને બચાવવા માટે ગાડી વધુ ગતિ હંકારી હતી, પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને જોનારા લોકો ફોર વ્હીલરનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આવ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિંકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે. બનાવની હકીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદનલાલ ભાટિયા, જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા ત્રણ બાઇકોને અડફેટી લીધા, જેમાં નાની મોટી ઇજા ચારેક જણને થઈ હતી, જે પૈકી દીપક હરીશચંદ્ર શિરાડે ને માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે, જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે, અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઇજાઓનો ભોગ બનેલ છે. તમામ સંપૂર્ણ બાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહન ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન પીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે, તથા હોસ્પિટલમાં દાખલ થયેલા માણસોની એક્સિડન્ટના ગુના બાબતે ફરિયાદ લેવામાં આવેલ છે. જે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુ છે અને સદર આરોપી છે તેનું લાયસન્સ કબજે કરી RTOમાં રદ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલ છે.